હાફ ક્રાઉલ્ડ તો જો અડધા પડધા તડતા તડતા અને ક્રાઉલ્ડ ઘસડાતા ઘસડાતા આય લેખક પોતાની વાત કરે છે કે હું આય રશડ ઇન ધ ચિલ્ડ્રન્સ કેબિન અને મેં પૂછ્યું આર યુ ઓલ રાઇટ અને અંદર જવાબ આવ્યો યસ બરાબર છે અને બટ માય હેડ હર્ટ્સ અ બીટ પણ હેડ માથામાં તો બહુ ઈજા હતી એન્ડ સેડ શું ત્યારે આ જવાબ કોણે આપ્યો શું એટલે સુઝાન સુઝાન નામની સાત વર્ષની દીકરીએ કીધું કે મારા માથામાં ઈજા થઈ છે શું થયું છે પોઇન્ટિંગ ટુ અ બિગ બમ્પ અબાઉ હર એની આંખની ઉપર એક બમ્પ એક ટીમચું થઈ ગયું હતું દોસ્તો આ હેડ નો ટાઈમ ટુ વરી અબાઉટ ધ બમ્પ હેડ પણ હવે એ ટાઈમ તો નહીં ચિંતા કરવાનો ત્યારે હવે આપણે વાત કરીએ છીએ દોસ્તો આ બીજા ભાગના એક એવા પેરેગ્રાફમાં કે જેમાંથી આપણને ક્વેશ્ચન આન્સર પૂછા છે તો દોસ્તો તૈયાર થઈ જાઓ ચાલો અહીંયા છે આ એક પેરેગ્રાફ જેમાંથી આપણે સવાલ જવાબ પૂછાવાના છે તો જુઓ આફ્ટર ફાઇન્ડિંગ અ હેમર સ્ક્રુઝ એન્ડ કેનવાસ તો એક હેમર એટલે હથોડી બરાબર અને કેનવાસ અને એક સ્ક્રુ આ શોધ્યા પછી મેં શું કર્યું આઈ સ્ટ્રગલ્ડ બેક ઓન ડેક મેં પર મહેનત કરવાનું કામ કર્યું વિથ સાઈડ ઓપન મે બોર્ડની સાઈડ ઓપન કરી સો આઈ હેડ ટુ રિપેર ઓકે જેથી કરીને હું રિપેર કરી શકું આઈ મેનેજ ટુ સ્ટ્રેચ ટુ સ્ટ્રેચ કેનવાસ એન્ડ સિક્યોર વોટરપ્રૂફ હેચ કવર્સ અક્રોસ ગેપિંગ હોલ્સ કઈ ને કઈ રીતે મેં કેનવાસ લગાવ્યા અને જે જગ્યાએ કાણા પડ્યા હતા તેને વોટરપ્રૂફ બનાવ્યા વિચાર કરો સિક્યોર કર્યા હેચ સાંધવું થીંગડું મારવું બરાબર છે તો મેં આ જે ગેપિંગ હોલ્સ હતા એને મેં રિપેર કરી દીધા કેનવાસ લગાવી દીધા કોઈને કોઈ રીતે મેં રિપેરિંગ કામ શરૂ કરી દીધું સમ વોટર કન્ટિન્યુ ટુ સ્ટ્રીમ બિલો અને નીચે થોડું પાણી તો હજુ વહેવાનું શરૂ હતું અવર હેન્ડ પંપ સ્ટાર્ટેડ ટુ બ્લોક વિથ ફ્લોટિંગ અરાઉન્ડ ધ કેબિન્સ ધ ઇલેક્ટ્રિક પંપ શોર્ટ સર્કિટ વિચાર કરો અમારા જે હેન્ડ પંપ જે કેબિનની આજુબાજુ કાટમાળ જે હતો ને એ કાટમાળમાં જતા રહ્યા કાટ કાટમાળ અને ઇલેક્ટ્રિક પંપ સર્કિટ થઈ ગયા વિચાર કરો ધ વોટર લેવલ અને પાણીનું સ્તર ઊંચું આવ્યું બેક ઓન ડેક ફાઉન્ડ ધેટ અવર ટુ હેન્ડ હેડ બીન રેન્ચડ ડેમેજ્ડ ઓવરબોર્ડ છે વર્ડ્સ અને ડેક પર જોયું અમારા વધારાના બે પંપ ઓવરબોર્ડ પર હતા અને એ પણ ડેમેજ હતા વિચાર કરો કનેક્ટેડ ઇલેક્ટ્રિક પંપ ટુ એ અને ત્યાર પછી મેં બહારના પાઇપ સાથે ઇલેક્ટ્રિક પંપને બાંધો બરાબર હવે તો બીજો ઓપ્શન શું હતો મારી પાસે ઓપ્શન હતો નહીં એટલે બાંધી દીધો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો કીધું મેળવે અને અમને મદદ માટે કોઈ જવાબ મળ્યા નહીં કોણ જવાબ આપે હે ધ નાઇટ ડ્રેગડ ઓન વિચાર કરો વિથ એન એન્ડલેસ કોલ્ડ રૂટીન ઓફ પંપિંગ

હાથમાં ઊંડો કાપો પડી ગયો હતો વેન આઈ આસ્કડ સી રિપ્લાય અને મેં પૂછ્યું તો શું કીધું ખબર વોન્ટ ટુ યુ યુ વેન સેવ ઓલ જ્યારે તમે અમને બધાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો ત્યારે તમને હું તકલીફ આપવા માંગતી નથી મને કશું નથી થયું મારી ચિંતા છોડો આવા જવાબ આપ વિચાર કરો એક સાત વર્ષની નાની દીકરી સુજાવે

એ તમે લખો ટુ લાર્જ બ્લેક આ રીતે પરીક્ષામાં એક બીજો પેરેગ્રાફ છે તમારી સામે સ્ક્રીન ઉપર બરાબર અને એ પેરેગ્રાફમાં દોસ્તો તમને ક્વેશ્ચન આન્સર પૂછી શકાય એવો છે આ છે બાય મોર્નિંગ ઓન જાન્યુઆરી થ્રી ધ્સ હેડ ધ વોટર લેવલ અંડર કંટ્રોલ ફોર અસ સો વી હેડ ટુ અવર્સ રેસ્ટ ઇન ટર્ન જાન્યુઆરી ત્રણની વાત છે સવારે પંપના કારણે પાણીનું સ્તર અંકુશ હેઠળ આવી ગયું હતું અને હવે અમારા માટે થોડું ઇઝી પડ્યું દોસ્તો હવે હું થોડાક વધારે આમ કહેવાય ને કે અમુક અમુક જે જરૂર છે ને તેવા શબ્દનું જ ગુજરાતી થશે બાકી ઓલ ઓવર આપણે રીડિંગ કરીએ અને આ રીતે એક શીખવાની ટેવ પણ પાડીએ બટ વી સ્ટીલ હેડ અ બીક લીક બિલો ધ વોટર લાઈન વિચાર કરો મોટું લીકેજ હતું હજુ પણ નીચે મોટું લીકેજ બિગ લીક ઓલ ધ બોટ મેઇન અમે જોયું કે બોટની મુખ્ય ફ્રેમ તૂટી ગઈ હતી વી હેડ સર્વાઈવ ફોર ફિફ્ટીન અવર્સ સિન્સ ધ વેવ હિટ બટ ઇન વે વોકર ઇટ વોઝ ટફર ટુ રીચ ઓસ્ટ્રેલિયા અમે વેવ હિટ થયા અને પંદર કલાક સુધી તો અમે બચી ગયા પરંતુ બે વોકરમાં ઓસ્ટ્રેલિયા પહોંચવું તો મુશ્કેલ હતું વાર ટુ સ્મોલ ધ અંડ્રેડ પૂર્વ તરફ જઈએ તો સો જેટલા કિલોમીટર દૂર બે આઈલેન્ડ હતા વન ઓફ ઓફેમ અને એમાંનું એકનું નામ હતું ઇલ એમ્સ્ટરડેમ યાદ રહેશે ઇલ એમ્સરડેમ બરાબર છે વોઝ ફ્રેન્ચ સાયન્ટિફિક બેઝ એમનો એક આઈલેન્ડ છે ને ઇલ એમસ્ટરડેમ એ ફ્રેન્ચ સાયન્સને લગતો હતો કે ત્યાં પહોંચી જઈએ એન્ડ ધ સી બરાબર છે કારણ કે હવે એક જ હતું કે બસ આપણે તો પવન અને આ દરિયાથી થી બચવું હોય તો એક જ રસ્તો છે દેન ગ્રેટ વેવ હેડ પુટ ઓન એન્જિન આઉટ ઓફ એક્શન અને પછી તો એક મોજો આવ્યું મહાકાય અને એન્જિનને બગાડી નાખવો હા 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 જાન્યુઆરી ચાર તારીખની વાત કરીએ રાત પૂરી થઈ ઓન જાન્યુઆરી ફોર અબાઉટ થર્ટી સિક્સ અવર્સ ઓફ કન્ટિન્યુઅસ પંપિંગ અને છત્રીસ કલાક પમ્પિંગ કર્યું ભાઈ બિચારા વી રીચ ધ લાસ્ટ ફ્યુ સેન્ટીમીટર્સ ઓફ વોટર અમે પાણીના છેલ્લા કેટલાક સેન્ટીમીટર સુધી પહોંચી ગયા બધું ખાલી કરી નાખ્યું બોટમાંથી નાવ વી હેડ ઓનલી ટુ કીપ ભેંસ ભેંસ એટલે ગતિ વિથ ધ વોટર સ્ટીલ કમિંગ ઇન હવે અમારે પાણી સાથે ખાલી ગતિ જાળવવી પડે એમાંથી બસ વી કુડ નોટ સેટ એની સેલ ઓન ધ મેઇન માસ્ટ અમે મુખ્ય સ્તંભ પર જરાય મુસાફરી કરી શકીએ તેમ નહોતા કારણ કે પોસિબલ હતું પ્રેસર ડેમેજ ધ હલ દબાણને કારણે વહાણ ને નુકસાન થઈ હલ એટલે શિપ શો વી રેઝ ધ સ્ટોર્મ જીપ એન્ડ હેડેડ ફોર ધ ટુ આઈલેન્ડ અને તેથી અમે વાહનનો સડ ઊંચો કર્યો હે વી રેઇઝ ધ સ્ટોર જીપ વાહનનો સડ હેડેડ ઊંચો કર્યો બરાબર છે અને પછી મેરી ફાઉન્ડ સમ બિસ્કિટ્સ હા ને મેરી એ થોડા બિસ્કીટ્સ જોયા ઓ ભાઈ હા 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 આવા સમયે બિસ્કિટ મળે તો એન્ડ વી એટ અવર ફર્સ્ટ મીલ ઇન ઓલમોસ્ટ ટુ ડેઝ અને ભાઈ બે દિવસમાં પહેલી વાર ખાધું આવો પેરેગ્રાફ દોસ્તો સવાલ જવાબ માટે પૂછાય

તમે આ પેરેગ્રાફને સમજવા પ્રયત્ન કરજો દોસ્તો બરાબર અને પછી જુઓ બટ અવર રેસ્ટ વોઝ શોર્ટ લેટ એટ ફોર પીએમ બ્લેક ક્લાઉડ્સ બિગેન બિલ્ડિંગ અપ બિહાઈન્ડ અસ ધાઈન વોઝ બેક ટુ ફોર્ટી નોટ્સ એન્ડ વર ગેટિંગ હાયર આ તો જાતે ગુજરાતી થઈ શકે એવું છે એન્ડ બાય ડોન ઓન જાન્યુઆરી ફાઈવ અવર સિચ્યુએશન અને પાંચ તારીખે તો સિચ્યુએશન વધારે નબળી પડી મોકલ પાંચ તારીખે તો વધારે વધારે મુશ્કેલી પડી વિચાર કરો બરાબર છે વેન આઈ વેન્ટ ટુ કમ્ફર્ટ ચિલ્ડ્રન જોન જોન અથન એનું નામ છે જોન ડેડી આર વી ગોઈંગ ટુ ડાય આપણે મરવાના નીખશું આ ટ્રાય ટુ હિમ ધેટ વી કુડ મેક બટ ડેડી એસ્યો પણ એને તો ચાલુ રાખ્યું મેને સમજાવવા પ્રયત્ન કર્યો વી આર એન્ટ અપ્રેડ ઓફ ડાઇંગ અરે મરવાથી ના ડરવાનું હોય ઇફ વી કેન ઓલ બી ટુગેધર આપણે સાથે હોઈએ તો પછી મરવાનો શું ડર એટલે તો ટાઈટલ આપ્યું છે ઇફ વી આર ટુગેધર હા યુ એન્ડ મમ્મી સુજાન એન્ડ આય અરે આપણો પરિવાર આખો સાથે છે તો પછી મરવાથી થોડું ડરવાનું હોય આમ એને વાત કરી પપ્પાએ દોસ્તો આવા સમયે આવી વાત એ જ મહત્વની વસ્તુ છે આ પાઠમાંથી શીખવાની બરાબર કે ગમે તે પરિસ્થિતિ આવી પડે સમય નબળો આવે તો ગભરાવાની જરૂર નથી હોતી દોસ્તો આ એક પેરેગ્રાફ છે કે જે પેરેગ્રાફમાંથી તમને સમરી રાઇટિંગ પૂછાશે બરાબર જેનું ટાઇટલ આપી અને આપણે સાર લખવાનું હોય છે એને આપણે તારા સમજી લઈએ ઉપર ઉપરછલું સમજીએ દોસ્તો જુઓ આઈ કુડ ફાઇન્ડ નો વર્ડ્સ વિથ વિચ ટુ રિસ્પોન્ડ મને જવાબ આપવા માટે શબ્દો છેડ નહી બટ આઈ ફેલ્ટ સોરી આઈ લેફ્ટ ધ ચિલ્ડ્રન્સ કેબિન ડિટરમાઈન અ દ્રઢ નિશ્ચય કહેવાય ડિટરમાઇન ટુ ફાઇટ ધ સી વિથ એવરીથિંગ આઈ હેડ एवं दृढ़ निर्धार साथ बाढ़ को नहीं केबिन माती बाहर आयो के मारम जेटली शक्ति से तैनाती हूँ दरिया समेत लड़ी सुन लड़ी मुकिस नहीं तो प्रोटेक्ट द वीकेंड स्टारबोर्ड साइड नबड़ू बनी गयल स्टारबोर्ड नी साइड ने, ने रक्षण करवा आई डिसाइडेड टू टर्न द ऑन डैमेज पार्ट ऑफ द शिप फेसिंग द अपकमिंग वेव्स मैं आउनार मोजा सामे वाहनों नुकसान वगैरह भाग रखवा नकी करूं કારણ કે નુકસાન વગરનો ભાવ રાખીએ તો શું થાય ભાગે રાખીએ તો કેમ કે મોજાથી એને રક્ષણ મળે જહાજ વધારે તૂટતું બચે આ યુઝ ધ એન્કર હેવી નાયલોન રોપ અને મેં ભારે નાઇલોના દોરડાના લંગરનો ઉપયોગ કર્યો ભાઈ એન્કર લંગર ટ્વેન્ટી ટુ લીટર પ્લાસ્ટિક પેરેફિન ઓફીન વેક્સ મીણની વાત છે મીણની બાવીસ લીટરની બે પ્લાસ્ટિક બેરલનો ઉપયોગ દોસ્તો શાંતની વાત કરીએ તો ધેટ ઇવનિંગ મેરી એન્ડ આઈ સેટ ટુગેધર હોલ્ડિંગ હેન્ડ્સ અને તે સાંજે લેખક કહે છે કે હું અને મારી પત્ની મેરી હાથમાં હાથ નાખી બેઠા એ ધ મોશન ઓફ ધ શીપ બ્રોટ મોર એન્ડ મોર વોટર ઇન થ્રુ ધ રોકન પ્લેન્સ વહાણની ઝડપને કારણે તૂટેલા પાટિયામાં વધુ ને વધુ આવતું પાણી આવતું ગયું કેમ કે ગતિ તો જતી જ પાણી અને ખાલી જહાજ હોય એટલે પાણી તો ઉપરથી આવવાનું છે યસ વી બોથ ફેલ્ટ ધ એન્ડ વોઝ વેરી નિયર અમને તો એવું લાગ્યું કે બસ હવે અંત નજીક છે પણ દોસ્તો રામ રાખે તેને કોણ ચાખે બટ વે વોકર રોડ આઉટ ધ સ્ટોર્મ એન્ડ બાય ધ મોર્નિંગ જાન્યુઆરી સિક્સ વિથ ધ માઇન્ડ ઇઝિંગ વિચાર કરો વે વોકર ભાવજોડોથી આગળ નીકળી ગઈ અને જાન્યુઆરીની છ તારીખ અને સવાર સુધીમાં તો પવન હળવો થતા ની સાથે અમે મહાસાગર થી આગળ નીકળી ગયા વી વર સમવેર ઇન લેખ ફિફ્ટી થાઉઝન્ડ કિલોમીટર વાઇડ આઇલેન્ડ અમે દૂર હતા એક લાખ પચાસ હજાર કિલોમીટર દૂર હતા અને 65 કિલોમીટર દૂર વિશાળ આઇલેન્ડ ની શોધમાં હતા વિચાર કરો આવો પેરેગ્રાફ આપણે પૂછી શકાય હજી એક એનો પેરેગ્રાફ છે વેન આઈ વોઝ વેન આઈ વોઝ થિંકિંગ હું કે છે વેન આઈ વોઝ થિંકિંગ સુ મુવિંગ પેઇનફુલી હું વિચારતો હતો ત્યારે દર્દપૂર્વક સુજાન ખસીને મારી સાથે જોડાઈ ગઈ જોઈન મી મારી સાથે જોડાઈ ગઈ ધ લેફ્ટ સાઈડ ઓફ અવર હેડ વોઝ નાવ વેરી સ્વોલન તેના મસ્તકનો ડાબો ભાગ હવે ખૂબ સૂજી ગયો હતો એન્ડ હર બ્લેક એન્ડ આઈઝ નેરોડ ટુ સ્લીટ્સ અને તેની ઘણી આંખો ઝીણી થઈ ગઈ હતી એટલે સોજો ગયો ને ભાગે આંખો ઝીણી થઈ ગઈ શી ગેવ મી અ કાર્ડ સી હેડ મેડ અને તેણે બનાવેલો કાર્ડ હતો ને મને આપ્યો દોસ્તો આવો આ પેરેગ્રાફ છે અહીંયા સુધીનો તો જો ઉપરના બે પેરેગ્રાફ છે બરાબર છે આ પેરેગ્રાફ જ્યારે આપણે પૂછે ને પરીક્ષામાં ત્યારે સમજે એનું ટાઇટલ શું આપશો ખબર યસ ફેસ ટુ ફેસ વિથ ડેથ ઇન ધ સી આવું ટાઇટલ આપી શકાય ફેસ ટુ ફેસ આમને સામને છે મૃત્યુ તમારી સામે રાહ જોઈને ઉભું છે જાણે અથવા તો ટાઇટલ એવું પણ આપી શકાય દોસ્તો

સવાર થઈ ગયું હતું એન્ડ ગ્રોવિંગ ડાર્ક અંધકાર છવાઈ ગયો હતો અંધકારમાંથી સવારનો ઉદય આઈ ન્યુ વી મસ્ટ હેવ મિસ ધ આઈલેન્ડ મને એમ લાગ્યું કે આઈલેન્ડ જતુ રહ્યું કે શું એન્ડ વિથ ધ સેલ વી હેડ લેફ્ટ વી કુડ નોટ હોપ ટુ બીટ બેક ઇન ટુ ધન ટુ ધ વેસ્ટર્નલી વાઇન્સ અને આ પવન જેટલો પૂર્વ તરફથી ફૂંકાઈ રહ્યો હતો તમને લાગતું નહોતું

ઓલ ટ્વેન્ટી એટ પીપલ ફોર ધ આઈલેન્ડ શ્યોર્ડ અને એ આઈલેન્ડ પર અઠાવીસ લોકો હતા અને બધા અમને આનંદથી લેવા માટે તૈયાર હતા દે હેલ્પ અસ શ્યોર અને કાંઠા ઉપર લાવવામાં અમને મદદ કરી તો આવો પણ એક જુઓ આ રીતે આ પરિવારે એક આઈલેન્ડ પર પહોંચ્યા છે બરાબર વિથ લેન્ડ અંડર માય ફિટ અગેન માય થોટ્સ વર ફુલ ઓફ લેરી એન્ડ હર્બ્સ હજી હું લેરી અને હર્બ્સનો વિચાર કરતો હતો ચીયરફુલ એન્ડ હોપફુલ અંડર ધ સિરિયસ સ્ટ્રેસ ગમે એટલા સ્ટ્રેસમાં હતા ને તો પણ એ ઓફ હતા અને મેરીની વાત કરું તો હું સ્ટેડ એટ વિલ ફોર ઓલ ધોઝ ક્રિટિકલ અવર્સ વિલની વિચારીએ ક્રિટિકલ અવર્સમાં એમને પડી રહી મોસ્ટ ઓફ ઓલ આઈ થોટ ઓફ સેવન ઇયર ઓલ્ડ ગર્લ વિચાર કરો અને સાત વર્ષ હા દીકરીનો પણ વિચાર થાય ને સુજન હુ ડીડ નોટ વોન્ટ અસ ટુ વરી અબાઉટ હેડ ઇન્જરી વિચાર કરો માથામાં વાગેલું છે છતાં અમને ચિંતા કરવા માંગતી નથી હે અમને કહેવાનું નહોતી માંગતી કે ભાઈ મારી ચિંતા છોડો તમે તો આપણને બચાવવાનું કામ કરો બરાબર છે તો જુઓ હેન્ડ ઓફ અ સિક્સ યર ઓલ્ડ બોય અને જોનાથનની વાત કરે છ વર્ષનો હુ વોઝ નોટ અફ્રેડ ઓફ ડાય તો જુઓ એ મૃત્યુથી પણ ડરતો નહોતો તો અહીંયા એક સુંદર મજાની વાર્તા આપણે જોવા મળે છે બરાબર કે જે મૃત્યુનો પણ ડર નહોતો દોસ્તો આશા રાખીએ કે તમને આ લેકચરની અંદર ખૂબ જ બરાબર પાઠની બરાબર ટ્રશ્લેષણ અને વાર્તા સમજાઈ ગઈ હશે તમે આના આધારે આરામથી એના સવાલ જવાબ અને સમજી લખજો આ લાસ્ટ પેરેગ્રાફ જો પૂછાય ને લાસ્ટ પેરેગ્રાફ સમય માટે તો ટાઇટલ શું આપશો ખબર ધ ગોલ એચિવ અંતે આપણું ધ્યેય પ્રાપ્ત થયું ઓકે દોસ્તો તો આ રીતે એક નવા પાઠ સાથે નવા ટોપિક સાથે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત